18 तारीख की घटना खूब दुखद घटना हती। 8 तारीख की घटना खूब दुखद घटना हती अने आदिवासी समाज ना लड़ायक आदिवासी समाज ने अस्मिता बचावा माटे हमेशा लड़ता अने गर्व थी अमे पण कहता अमे आदिवासी छे अने एवा आनंद भाई पटेल पर जे लुखा लोको ये नख मार्यो छे ए लोको ने चेतावा माटे ज्यारे आटली मोटी संख्या मा खेरगाम मा आदिवासी समाज भेगो थयो त्यांथी वात थई के अमे हवे અહીંથી છૂટા પડીશું। 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું આપણા આગેવાનો હતા, બધા જ યુવાનોએ એવું વિચાર્યું કે ચાલો 72 કલાક પછી આપણને ન્યાય મળશે અને અનંતભાઈ પટેલને સમર્થન આપવા માટે જ્યારે ખેરગામમાં આપણા યુવાનો ગયા, પ્રયાગભાઈ અને એમની ટીમ બે લુખા તત્વો આવીને આપણા ગામમાં હુમલો કરે મારીને જતા રહે, શું આપણે એમને છોડી દઈશું? શું એમને છોડી દઈશું? અમે પણ એ રાતે આખો દિવસ ઊંઘ્યા ન હતા, બીજા દિવસે પણ સાંજે હતા, કાલે સાંજે અમે 11 વાગે પહોંચીને આજે અમે પ્રયાગભાઈને મળવા અને પ્રયાગભાઈને ન્યાય મળે એના માટે આ પોલીસ સ્ટેશનના ઘરાવ માટે અમે સોનગઢથી 20 સરપંચો સાથે અહીંયા આવ્યા છે। યાદ રાખે તંત્ર અને પોલીસ સ્ટેશન, પ્રયાગભાઈ એકલા નથી, અનંત પટેલ એકલા નથી, જો અહીંયા ને કઈ પણ થયું ને અમે ત્યાં આખું તાપી બંધ કરી દઈશું। ખેરગામમાં પણ મેં એક વાત કરી હતી, આ પોલીસ તંત્રથી અમે બીતા સાત જૂઠા કેસ કરેલો છે, હજુ એક કરી દેજો અમે જામીન આપીને છૂટીને આ જ વાત કરીશું, નમો કરજો। અમે આદિવાસીઓ એક થઈ રહેલા છે, વેદાંતાની લડાઈ હતી અમારા ત્યાં, અનંત પટેલ અમને સહકાર આપતા, પારતાપી નર્મદા રિવર લિંક ની વાત આવે અનંત પટેલ કલ્પેશ પટેલ અને આખી ટીમ પૂરા જોશથી લાગે, તમારા ત્યાં હાઈવે ની વાત હતી અનંત પટેલ લડતા હતા, ઉમરગામ થી અંબાજી સુધી આપણો આદિવાસી બેટ એક થઈ રહ્યો હતો, એ આ ભાજપીઓના પેટમાં દુખ્યો ને એના માટે આપણા અનંતભાઈ પટેલ પર હુમલો કરાવ્યો। સાથે હમણાં હું અહીંયા આવ્યો ત્યારે કલ્પેશભાઈ અને દેવુભાઈ કહેતા હતા કે આવેદન પત્ર આપ્યું કે ભાઈ આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે કલ્પેશ પટેલ આવા નાટકો કરે છે। ભાઈ આ વિસ્તારમાં પારતાપી નર્મદા રિવર લિંક આવવાની હતી, તમે કયા ખૂણામાં ઘૂસી ગયેલા? પૂછવું પડશે ને ત્યારે એ લોકો ક્યાં ગયેલા? જ્યારે આદિવાસી સમાજના અસ્મિતાની વાત આવી ત્યારે કલ્પેશ પટેલ અનંત પટેલ આખો આદિવાસી સમાજ એક સાઈડે હતો, ત્યારે તમે ક્યાં સુરતમાં અને ગાંધીનગરમાં મીટિંગો કરતા અને અમને કોણે ગોળ લગાવતા અને કહેતા આવી કોઈ યોજના નથી, યાદ છે ને? યાદ છે કે નથી? યાદ છે જે જૂઠા લોકો એમ કહેતા આવી કોઈ યોજના નથી અને એ લોકો આજે એમ કહે કે કલ્પેશ પટેલ આદિવાસી છે કે કેમ તો એનું સર્ટિફિકેટ આપો, ભાઈ અમને તો શંકા તમારા પર છે, છે ને શંકા તમને? અમે આજે આવતા આવતા એક વાત નક્કી કરી દીધી છે, અનંતભાઈ પટેલે ખેરગામમાં ભીખુ આહીરને પકડવા 72 કલાક આપ્યા હશે, પણ આ પ્રયાગભાઈ પર ગામમાં જઈને હુમલો કરનાર આ બે લુખા તત્વોને આજે અહીંયા નહીં લાવે તો અહીંથી અમે જવાના એમને એવું લાગ્યું હશે। અનંત પટેલ આદિવાસી નેતા છે એટલે એમની પાસે પબ્લિક રહેશે, એટલે એમને હવે રેવા દઈને અમારા પ્રયાગભાઈને મારવાની કોશિશ કરી, પણ યાદ રાખે આદિવાસી સમાજ અનંત પટેલ સાથે પણ છે અને પ્રયાગભાઈ સાથે પણ છે, છો ને બધા સાથે? છો ને બધા તમે સાથે? અમે પણ ચૂંટાયેલા છે, દક્ષિણ ગુજરાતમાં ફક્ત કોંગ્રેસની એક જ તાલુકા પંચાયત છે એનો પ્રમુખ હું છું, આખા ભાજપીઓને પરસેવો છોડાવી દેવ, મારી પાસે મારી પણ તાલુકા પંચાયત પાડવાની દરરોજ કોશિશ કરે પણ એ લોકોને કહી દીધું છે મારો આદિવાસી સમાજ નામે જ્યાં સુધી છે તમને કોઈ પાડવા દેશો તાકાત હોય તો અજમાવી લો, જે રીતે અમે કહે છે।